तो અત્યારે આપણે આવી ગયા છે અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં જ્યાં તેરસની માંડવી છેલ્લા ઘણા વર્ષોથી થાય છે। તો આપણે હવે એન્ટર થઈશું અને તમને બતાવીશું એનો ઇતિહાસ બતાવીશું આમાં હવે અત્યારે આવ્યા છે। ચલો આપણે પહેલા તો માતાજીના જે છે ને કહેવાય ને વેરાઈ માતાના એમના દર્શન કરાવીએ છીએ અને પછી એમનો ઇતિહાસ જે શું છે એ બધું જ આપણે આ વિડીયોમાં જોવાના છે। તો તમે આ જે જોવાય ને કે જે ટ્રાફિક આવો દેખાય છે તમને આ દિવસે તેરસના દિવસે જોવા મળશે, જનરલી જોવા ના મળે, જનરલી આ રોડ આખો ખાલી હોય છે। તો અમદાવાદ નહીં, અમદાવાદથી બહારથી પણ લોકો અહીંયા દર્શનાર્થીઓ આવે છે, મહત્વ છે। આ જે દિવસે છે ને ઘણા લોકો તમને રોજગારી પણ મળી રહેશે, જો તમે ખાલી બહાર બહારથી લોકો અહીંયા સ્પેશિયલી જે રમકડાનો ધંધો છે, ટૂંકમાં એ ટુ ઝેડ વસ્તુ જે કટલરીનો સામાન છે બધી વસ્તુ અહીંયા આગળ વેચવા માટે આવે છે। એમ કહેવાય ને કે જે ઘણા લોકો આવે છે એમ ધંધો કરવા માટે, જો તમે સ્પેશિયલી જે કહેવાય ને ખાણીપીણીવાળા બી બતાવીએ છીએ, ચકડોળવાળા બી બતાવીએ, બધું જ બતાવીએ છીએ। તો ઘણા લોકો આવે છે અહીંયા, જો આ માતાજી દશામાનું મંદિર છે, જે દશામાનું મંદિર છે, બધાને આપણે દર્શન કરાવીએ છીએ। ચલો આવી જાઓ, હવે આપણે બંનેને આપણે દર્શન કરીએ છીએ, તો તમે જુઓ ખાલી। તો રાસ ગરબાનો પ્રોગ્રામ ચાલુ થયો નથી એ પહેલાં જ તમે આ જુઓ ખાલી, લગભગ હજારોની સંખ્યામાં અહીંયા આગળ શું કહેવાય જે ભાવિ ભક્તો આવી જાય છે, દર્શનાર્થીઓ આવી જાય છે। ગરબાના જે કહેવાય ને અહીંયા આગળ દર વર્ષે વિક્રમ ઠાકોરનું આયોજન થાય છે, જો તમે વર્ષોથી ઉજવાતા વેરાઈ માતાજીને આ માંડવી આસો સુદ તેરસ ને તારીખ 8-10-2022 ના રોજ સર્વ જનતાને ભાવ ભર્યું આમંત્રણ આવેલું। તો વેરાઈ માતાના તમે લાઈવ દર્શન કરો ખાલી, જુઓ જે ઘોડાસર ગામમાં અત્યારે આ જે જગ્યા છે ને અત્યારે 9:09 થયા છે, તો અત્યારે કંઈ ભીડ લાગતી નથી, પણ હા થોડી જ વારમાં જે કહેવાય ને વિક્રમ ઠાકોર અહીંયા આવવાના છે, જે સુપરસ્ટાર ગુજરાતના જે કહેવાય સિંગર ને એક્ટર છે। ચલો આપણે અંદર જઈએ છીએ। હા તમે જોઈ શકો છો આ જે મોટા મોટા જે કાઉન્સિલર જે છે ખોખના, હા આ બધા જ જે કાઉન્સિલર અહીંયા આગળ ઉપસ્થિત આ બધા, હા અચ્છા આ બધા ટૂંકમાં અહીંયા આગળ અહીંયા હાજર રહેશે એમ ને, ઓકે દિલ્હી સુધીના સાંસદ સભ્યો જે છે એ પણ છે, તમે ઉપસ્થિત જોઈ શકો છો, તો અહીંયા આવે જ છે। તમે શ્રદ્ધાળુઓની જે સંખ્યા જે છે ને એ જોઈ શકો છો કેટલી બધી છે અત્યારે, આ જે જગ્યા ખાલી દેખાય છે ને જે એ જગ્યા ખાલી દેખાતી નહીં, આ બધી જ ફૂલ થઈ જાય છે, આ જુઓ ખાલી છેક ત્યાં સુધી સંખ્યા હોય છે લાઇનમાં, અને ગરબા રમતા હોય છે સાઈડમાં। તો માતાજીના ગરબા છે અને લગભગ ઘણી સંખ્યામાં શ્રદ્ધાળુઓ તમે જોઈ શકો છો, આ તે અત્યારે ચાલુ જ છે, લોકો જે બાર બારથી આવે છે। તો આપણે જે કહેવાય ને અહીંયા આગળ હવે ઘણા બધા કલાકારો અને બધા આવવાના છે, તો આ જે બધું સેટઅપ કરેલું છે તૈયારી કરી છે, ફૂલ તૈયારી છે,
જો પણ અહીંયાથી તમને આપણે બહુ કહેવાય ને ઘણા ટાઈમ પછી આ રીતના કંઈક લાહો લેવા મળે છે સ્ટેજ ઉપર ચડીને. આ ખાલી તમે શું કહેવાય જે શ્રદ્ધાળુઓની જે ભીડ છે ને એ જુઓ ખાલી તમે આમ. આ તો બહુ ઓછી છે પણ હજી જેમ ટાઈમ જશે ને એમ એમ લોકો વધશે અહીંયા અને આવશે અહીંયા. તો અહીંયા આગળ પબ્લિક વધારે હોય ને તો શું કહેવાય છે પોલીસ બંદોબસ્ત બી જોઈએ. તો આ સેવામાં તમે જોઈ શકો છો આ સાઈડ જે સ્ટેજની બાજુમાં ઘણા પોલીસ કર્મીઓ છે જે અહીંયા સતત સેવામાં હાજર છે. જુઓ ખાલી તમે જમણવાની અહીંયા ચાલુ જ હોય છે. આ જુઓ અમદાવાદના ઘણા મહેમાનો વધારે છે તમે જોઈ શકો છો. આ અને હવે આપણે વાત કરીશું કે જે કહેવાય ને જે કહેવાય કે અહીંયા માંડવીનું શું મહત્વ છે. તો મહત્વ તો છે જે કહેવાય કે આ જે સમયમાં જે કેરી મળવી જે કેરીનો પ્રસાદ મળવો એ બહુ મોટી વસ્તુ હોય છે. અને એ જ એના એ કેરીના પ્રસાદનો લાભ લેવા માટે તથા માતાજીના દર્શન કરવા માટે લોકો દૂર દૂરથી અહીંયા આવે છે. તો એનો બી એક અલગ ઇતિહાસ છે. તો તમે આ જોઈ શકો છો કેરીના જે આ ટાઈમે આ સમયે જે કેરી મળવી વગર સિઝનની એ એક બહુ મોટી વસ્તુ છે. અને તમે જોઈ શકો છો આ દર્શન પણ કરી શકો છો. આ એનું બહુ મોટું મહત્ત્વ છે. અને પાછલા ઘણા વર્ષોથી આ પ્રકારની જે કહેવાય ને માંડવી ભરાય જ છે અહીંયા. તો થોડી વાર પહેલાં તમને જે વિડીયો બતાવ્યો હતો એમાં કંઈક પબ્લિક દેખાતી નથી. અત્યારે જુઓ ખાલી આ રોડ પેકો પેક છે. હજી જે ગરબા ચાલુ થશે ત્યારે ગજબની પબ્લિક થશે અહીંયા. તો મારી પાછળ બી જુઓ તમે ખાલી આ જુઓ ખાલી આ આહા. તો અત્યારે આપણા જે ભાઈબંધો જે છે આપણી સોસાયટીના એ આપણી જોડે જ છે. તો આપણે એની પહેલી વાર આપણે આ શું કહેવાય વિડીયોમાં લઈએ છીએ. ચલો આપણે એમને મળીએ છીએ અને મુલાકાત લઈએ છીએ વાત કરીએ છીએ એમની જોડે. ચલો આવી જાઓ. સારું દર્શક મિત્રો, મારું નામ છે સાધુવાન છું. આપણે વેરાઈ માતાના મંદિરના દર્શન કરવા આવ્યા છે. મને ખૂબ જ આનંદ થયો છે વેરાઈ માતાના દર્શન કરીને. માતાની કૃપા જ્યાં સુધી મારા સંકટ નહીં આવતો એટલે વેરાઈ માતાના દર્શન કરવા બહુ જ જરૂરી. તમે દર્શક મિત્રો જોઈ શકો છો વેરાઈ માતાના મંદિરમાં દર વર્ષે લોકો અહીંયા દર્શન કરવા આવે છે. સાચા કૃપાથી વેરાઈ માતાના મંદિરમાં તેમને દર્શનનો ખૂબ અનુભવ છે અને દર વર્ષે તેમને લાભ મળે છે દર્શનનો. તો દર્શક મિત્રો, અમે મારા ભાઈબંધો જોડે બધા વાલા મિત્રો જોડે સાથે અહીંયા વેરાઈ માતાના દર્શન મેળવવા માટે આવી રહ્યા છીએ. તમને ભાઈ દેખાય એનું નામ પાર્થ રાવલ છે. આ બબી ઠાકોર છે, બ્રિજેશ ઠાકોર ઉપ, અને આ આપણા ઉત્સવ રાવલ, આ આપણા આકાશ યાદવ અને આપણા ભવ્ય રાવલના નામથી પ્રકલિત છે. 12મું કોમર્સ કરી રહ્યા છે. ખાલી આ છોકરો અમારો 10મું ભણી રહ્યો છે. કૃપા છે 10મું પાસ થઈ ગયો. હજી ભાઈ કાજીપુરી છે. પરીક્ષા આપવા જાણો એટલે તો ભાઈ દર્શન કરવા આવ્યા. પરીક્ષા આપી દો અહીંયા દર્શન કર્યું ત્યાં દર્શન થશે આપણા પેપરના. આપણે તમને બતાવીએ છીએ ગુજરાતના સિંગર સુપરસ્ટાર લોકલાડીરા વિક્રમ ઠાકોરને. ચલો Thank you.
दोस्तों आ हतो आजनो मांडवीनो वीडियो। तो आई होप के तमने आ वीडियो सारो लाग्यो छे। वीडियो जरा पण सारो लाग्यो तो बीजाने शेर करो, तो चेनल ने सब्सक्राइब करो।